કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન બંધ વિશે અભ્યાસ કરવાનો છે, એટલે કે આજનો આપણો જે ચેપ્ટર નંબર 5 છે એનો લેક્ચર નંબર 4, કે જેની અંદર આપણે હાઇડ્રોજન બંધ વિશે અભ્યાસ કરવાનો છે. તો આ હાઇડ્રોજન બંધ છે એ મિત્રો મેં બોર્ડ ઉપર લખેલો છે. એટલા માટે લખેલો છે કે આ હાઇડ્રોજન બંધ છે જે આપણે સમજીએ, અહીંથી હું તમને જે રીતે સમજાવું અને જે બોર્ડ વર્ક છે આ બંનેને મિક્સ કરી અને તમારે એક આખે આખો પ્રશ્ન બનાવવાનો છે, નહીં કે અન્ય કોઈ રેફરન્સ બુકમાંથી લખવાનો છે કે નહીં કે અન્ય કોઈ ટેક્સ્ટ બુક અથવા તો બીજી કોઈ બુકમાંથી તમારે તૈયાર કરવાનો અથવા તો લખવાનો છે. તો આ જે છે આપણે અહીંયા જે લખેલું છે આ અને આપણે જે સમજતા જઈએ આ બંને ઉપરથી તમારે એક તમારી રીતે તમારી ભાષામાં સરળતાથી એક પ્રશ્ન બનાવવાનો છે. અને જે તમે કઈ રીતે સાચવશો એને તો કે આ પ્રશ્ન છે પેજમાં લખી અને ટેક્સ્ટ બુકની અંદર આ જે આપણો હાઇડ્રોજન બંધ જે પેજ ઉપર હાઇડ્રોજન બંધ ક્વેશ્ચન હોય એ પેજની પાસે આ પેજ રાખી દેવાનો અથવા તો એને ચોંટાડી દેવાનું સ્ટેપલરની પિન મારી ને આ રીતે આપણે તૈયાર કરવાનો છે. અને બીજી વસ્તુ મિત્રો કે હમણાં જ્યારે આઈપીએલ ચાલુ થઈ ગયો છે એટલે અમુક અમુક લોકો એની અંદર વ્યસ્ત હશે, પરંતુ જો નો ડાઉટ એમાં કોઈ કઈ પ્રશ્ન છે નહીં, સાથે સાથે મોજ પણ થોડીક હોવી જોઈએ, પરંતુ આપણે સાથે સાથે અભ્યાસ પણ કરવાનો છે. પેલા અભ્યાસ કમ્પ્લીટ કરી અને મેચ તો સાંજે 7:30 વાગે શરૂ થાય છે, તો આપણે ત્યાં સુધીમાં આપણું બધું વર્ક છે એ કમ્પ્લીટ કરી અને ત્યારબાદ તમે મેચ જુઓ અને તમારી જે ફેવરિટ ટીમ છે એને તમે પ્રોત્સાહિત કરો. અને કદાચ અમુક અમુક લોકોને પ્રશ્ન હશે કે ટીવી સામે ત્યારે બેસવાનો વેદ છે નહીં, તો મોબાઈલમાં આવો કઈ રીતે જોવો? તો હોસ્ટાર વાળાએ તો એનું પ્રીમિયમ ચાલુ કરી દીધું છે, જીઓ ટીવીમાં પણ એ જ પ્રશ્ન છે. તો જે લોકોને જો ફ્રીમાં જો મેચ જોવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમને એક સરળ ટ્રીક આપીશ કે જેના લીધે તમે આ આઈપીએલ છે એ ફ્રીમાં મોબાઈલની અંદર જોઈ શકશો, બાકી ટીવીની અંદર તો આવે જ છે. અને હોટસ્ટારમાં તમે પ્રીમિયમ જો કરાવી લીધું હોય તો એની અંદર પણ 399નો જો તમે રિચાર્જ કરાવી લ્યો તો મેચ પણ એની અંદર જોઈ શકશો. પરંતુ આપણે મેચની અંદર બહુ ઊંડા ન ઉતરતા આપણે આ જે આજે અભ્યાસ કરવાનો છે એના વિશે આપણે ચર્ચા કરીએ, વિચારણા કરીએ અને કઈ રીતે તમારે પ્રશ્ન લખવો એની આપણે ચર્ચા કરતા જઈએ. તો મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે કે સમજાવો એચ બંધ અથવા તો હાઇડ્રોજન બંધ. આપણે સમજવાનું છે અત્યાર લગીમાં આપણે આંતરાળવીય બળ જોયું, એના લીધે કોઈ બંધ બને છે, વિધ્રુવીય દ્વિધ્રુવીય બંધ બને છે, દ્વિધ્રુવીય પ્રેરિત બંધ બને છે, આ પ્રકારના જે બંધ આ પ્રકારના બળથી જે બંધ બને એ જ રીતે આ જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ કઈ રીતે બને અને આ જે બંધ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ હાઇડ્રોજન બંધ બનશે કઈ રીતે? પેલા જે આપણે શરૂઆત છે એની નાનકડી એવી સરળ ભાષાની જે વ્યાખ્યા છે એના ઉપરથી આપણે જોઈએ કે હાઇડ્રોજન બંધ કોને કહેવાય અને હાઇડ્રોજન બંધ બન્યો કઈ. તો પેલા જોઈએ મિત્રો આપણે કે શું કીધું કે સમજાવો હાઇડ્રોજન બંધ. તો આ હાઇડ્રોજન બંધ ની હાઇડ્રોજન બંધ બનશે કઈ રીતે? તો કે આ સહસંયોજક બંધ સમજો કે વરિયા હાઇડ્રોજન બંધ ની અંદર સહસંયોજક બંધ છે. તો કે સહસંયોજક બંધ થી જોડાયેલો કોઈ ધન વીજભારિત, કોઈ ધન વીજભારિત છે એ અન્ય કોઈ સાથે કયા બંધ થી જોડાયેલો હોય? સહસંયોજક બંધ થી જોડાયેલો હોય. કયા બંધ થી જોડાયેલો હોય? સહસંયોજક બંધ થી જોડાયેલો ધન વીજભારિત હાઇડ્રોજન પરનો. એટલે કે આ હાઇડ્રોજન છે એ જ્યારે કોઈ અન્ય તત્વ સાથે કયા બંધ થી જોડાયેલો હોય? સહસંયોજક બંધ થી જોડાયેલો હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે. જો ખબર પડે આમાં આની અંદર બે બંધ આવશે કે પેલા તો હાઇડ્રોજન છે એ અન્ય કોઈ તત્વો સાથે કયા બંધથી જોડાયેલો હશે? સહસંયોજક બંધથી જોડાયેલો હોય અને કેવો હોય? ધન વીજભારિત હોય. કોણ? હાઇડ્રોજન. કોણ? હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન પરમાણુ છે એ અન્ય
હાઇડ્રોજન પરમાણુ એવા કોઈ તત્વ સાથે જોડાય કેવા તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય એવું કોઈ ઋણવિજભારિત તત્વ કેવું તત્વ હાઇડ્રોજન પરમાણુ જે અન્ય કોઈ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે અને કેવો છે ધર્મવિજભારિત છે તો આ જે ધર્મવિજભારિત હાઇડ્રોજન છે એ અન્ય કોઈ એવા તત્વ સાથે જોડાય કે જેની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એ કેવો હોય વિદ્યુત ઋણમય તત્વ હોય કેવું તત્વ હોય વિદ્યુત ઋણમય તત્વ હોય આ બંને વચ્ચે જોડાય અને જે આ બંને વચ્ચે જે જોડાય કેમ કે એક ધર્મવિજભારિત છે અને એક કેવું છે ઋણવિજભારિત છે તો આ બંને વચ્ચે નિપજતા આકર્ષણ બળને શું કહેવાય એચ બંધ કહેવાય શું કહેવાય એચ બંધ કહેવાય ખબર પડે મિત્રો એચ બંધ ક્યારે બનશે ક્યારે બનશે તો કે ધર્મવિજભારિત હાઇડ્રોજન કે જે અન્ય કોઈ તત્વ સાથે કયા બંધથી જોડાયેલો હોય સંયોજક બંધથી જોડાયેલો આ જે ધર્મવિજભારિત હાઇડ્રોજન છે એ જ્યારે એવો કોઈ તત્વ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય અને કેવું હોય વિદ્યુત ઋણમય હોય કેવું હોય વિદ્યુત ઋણમય હોય તો આ બંને વચ્ચે જે નિપજે આકર્ષણ જે આકર્ષણ જે નિપજે એટલે કે ધર્મવિજભારિત અને ઋણવિજભારિત વચ્ચે જે આકર્ષણ નિપજે એ આકર્ષણ બળને શું કહેવાય એચ બંધ કહેવાય શું કહેવાય એચ બંધ ખબર પડી કે મિત્રો એક એનું એના એક્ઝામ્પલ જોઈએ ગયા NH3, H2O અને H આ બધા શું છે એના એક્ઝામ્પલ છે કોના તો કે હાઇડ્રોજન બંધ કે એની અંદર આ જે છે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંને કયા બંધથી એની અંદર જે હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન સાથે કયા બંધથી જોડાયેલો હશે સહસંયોજક બંધથી અને આ કેવો હશે ધર્મવિજભારિત હશે કેવો હશે ધર્મવિજભારિત જ્યારે આની અંદર જે બીજો હાઇડ્રોજન જોડાય જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન જોડાયેલા છે એની નીચે પરિભાષો નાઇટ્રોજન એના NH3 વચ્ચેનું જે જોડાણ છે જે આકર્ષણ છે એમાં કોણ કોણ તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન હમણાં એક્ઝામ્પલ આવે જ છે તો આ રીતે જે આકર્ષણ નીપજે એને શું કહેવાય એચ બંધ એનો એક મસ્ત એક્ઝામ્પલ જોઈએ એચ બંધ આની અંદર સમજાય છે તમને એમ કહે કે એચ બંધ ની અંદર કયું બંધ હોય તો કે સોરી HF ની અંદર કયું બંધ હોય તો કે હાઇડ્રોજન બંધ હોય કયું બંધ હોય હાઇડ્રોજન બંધ હોય કયો હાઇડ્રોજન બંધ કઈ રીતે તો કે એની અંદર હાઇડ્રોજન અને ફ્લોરિન બે છે જેમાં હાઇડ્રોજન છે એ સહસંયોજક બંધથી જોડાયેલું છે કોની સાથે ફ્લોરિન સાથે આ જે બંધ છે કેવો છે સહસંયોજક બંધ છે અને કેવો છે ધર્મવિજભારિત છે કેવો છે ધર્મવિજભારિત છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે એટલે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે 3 અને કેવો છે ઋણવિજભારિત છે આ બંને વચ્ચે જે આકર્ષણ નિપજે આ બંને વચ્ચે જે આકર્ષણ નિપજે એને શું કહેવાય એચ બંધ કહેવાય શું કહેવાય એચ બંધ કઈ રીતે તો પેલા આપણે જે અહીંયા જો ફરી પાછું આ રીતે હશે કે અહીંયા તો સાહેબ આ તમે વાત કરો એચ બંધ ધર્મવિજભારિત તો અહીંયા તેનું કઈ મહત્વ રહ્યું નહીં અહીંયા આ રીતે આમ એની લાંબી શૃંખલા હશે કેમ કે HF નો પરમાણુ HF મારી પાસે હોય તો એની અંદર કઈ એક પરમાણુ તો નહીં હોય HF નો HF ના ઘણા બધા પરમાણુ છે તો એમાં ફ્લોરિન છે ઋણવિજભારિત અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રેડી તો એની સાથે જે હાઇડ્રોજન છે એની બાજુના જે પરમાણુ નો જે હાઇડ્રોજન બંધ છે કેવો છે ધર્મવિજભારિત છે કે જે અન્ય સાથે કયા બંધથી જોડાયેલો છે સહસંયોજક બંધથી જોડાયેલો તો આ બંને વચ્ચે જે આકર્ષણ બળ જે આ બંને વચ્ચે જે આકર્ષણ બળ નીપજે એને શું કહેવાય એચ બંધ કહેવાય શું કહેવાય એચ બંધ ખબર પડે આ રીતે આવા ઘણા બધા એચ બંધ સામે ને એચ બંધ ને આ ડોટેડ લાઈન વડે દર્શાવવામાં આવે છે અને આ એચ બંધ ની ઉર્જા કેટલી છે તો કે 10 થી 1000 અથવા તો 100 થી 1000 કેલરી કેલરી જેટલી હોય કેટલી હોય 100 થી 1000 અથવા તો 10 થી 1000 આ પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે આ હાઇડ્રોજન બંધ ની ઉર્જા કેટલી હોય તો કે 10 થી 1000 કેલરી જેટલી આની ઉર્જા હોય છે રેડી તો અને દર્શાવવામાં શું આવે એજ બંધ વડે એટલે કે એને ડોટેડ વડે દર્શાવેલો હોય કોને હાઇડ્રોજન બંધ નહીં કે આ રીતે લીટી વડે દર્શાવેલો હોય રેડી તો આ રીતે આ એચ બંધ ની વાત થઈ પરંતુ આ મિત્રો જે આ એચ બંધ વચ્ચે જે જોડાય છે જે કોઈ પણ તત્વ છે જે એના અણુઓ પરમાણુ કે સંયોજનો જ્યારે એચ બંધ વડે જોડાય તો એની જે રચના છે અને એના ગુણધર્મો છે એની અંદર કઈ ફેરફાર જોવા મળે
એના ઉપરથી એની રચના અને એના ભૌતિક ગુણધર્મો નક્કી થાય, એના રાસાયણિક ગુણધર્મો નક્કી થાય. કોના ઉપરથી? તો કે એની અંદર જે એનો હાઇડ્રોજન બંધ છે એના ઉપર, એના ઉપરથી કોઈ પણ પરમાણુ, કોઈ પણ અણુ, કોઈ પણ તત્વના એની રચના અને એના ગુણધર્મો, અથવા તો કોઈ પણ સંયોજનો, કોઈ પણ સંયોજનોની રચના અને એના ગુણધર્મો છે એ નક્કી કરી શકે. એના ઉપરથી એના હાઇડ્રોજનમાંથી. એક્ઝામ્પલ તરીકે કે સમૂહ નંબર 15 ના જે તત્વો છે, સમૂહ નંબર 15 ના જે તત્વો છે એની અંદર જે NH3 છે એ કયો બંધ ધરાવે? NH3 ના અણુ છે એ જોડાણા હોય તો એ કયા બંધથી જોડાણા હોય? તો કે હાઇડ્રોજન બંધથી જોડાણા. કયા બંધથી જોડાણા હોય? હાઇડ્રોજન બંધથી. જ્યારે બાકીના જે સમૂહ નંબર 15 ના જે બાકીના જે તત્વો છે અને એના જે હાઇડ્રાઇડ સંયોજનો છે, એના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ H બંધથી જોડાતા નથી. એ કયા બંધથી નથી જોડાતા? H બંધથી જોડાતા નથી. એટલા માટે આ NH3 કરતા જે બાકીના જે બધા સમૂહ નંબર 15 ના જે તત્વોના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં ઘણો બધો ફેરફાર જોવા મળે, ઘણો બધો ફેરફાર જોવા મળે. શું કરવા? તો કે એની અંદર જે NH3 છે એ કયા બંધથી જોડાય? H બંધથી. જ્યારે બાકીના જે તત્વોમાં જે એના અણુઓનું વચ્ચે એજ બંધ જોવા મળતો નથી. એટલા માટે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા છે? નીચા છે. કોના કરતા? તો કે NH3 કરતા. એટલે આ રીતે આપણે સમજી શકીએ કે એની રચના અને એના ગુણધર્મો છે નક્કી થાય. કોના ઉપરથી? તો કે એજ બંધના કારણે. તો શું કીધું? સમૂહ નંબર 15 ના જે તત્વો છે એમાં એના ત્રિજ બંધ ધરાવે, તેના ઉત્કલન બિંદુ એ સમૂહના અન્ય તત્વોથી નીચા છે, જેમ કે PH3 અને AsH3 એના ઉત્કલન બિંદુ, એના ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. કોના કરતા? NH3 કરતા. શું કામે? તો કે એની અંદર એજ બંધ છે. એટલા માટે આપણે કહી શકીએ એની રચના અને એના ગુણધર્મો છે એ એજ બંધના લીધે આપણે નક્કી કરી શકીએ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ શું કીધું? તો કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં એચ બંધના લીધે એની જૈવિક પ્રક્રિયા મહત્વની બની. કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ આ બંનેની અંદર કયા બંધથી જોડાયેલા છે? આ બંને તો કે એચ બંધથી જોડાયેલા છે. એટલા માટે આ એચ બંધથી જોડાયેલા છે એટલા માટે એની જૈવિક પ્રક્રિયા મહત્વની બની. એની જૈવિક પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીને કોઈ પણ સારી વસ્તુ બનાવી શકીએ, પ્રોટીન વાળી અથવા તો ન્યુક્લિક એસિડ વાળી. આ રીતે એની મહત્વતા શું થઈ હોય? એની જૈવિક પ્રક્રિયા, એની જે જીવન જરૂરિયાતની જે પ્રક્રિયાઓ છે એનું મહત્વ વધારે થયું. એટલા માટે કે એની અંદર એચ બંધથી આ જોડાયેલા હોય. એટલા આના એક્ઝામ્પલ થયા. ત્યારબાદ શું કીધું મિત્રો? કે એચ બંધની પ્રબળતા વિદ્યુત ઋણમય. આ એચ બંધ છે કેટલો પ્રબળ છે, આની મજબૂતાઈ કેટલી છે એચ બંધની, એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકે? તો કે એની અંદર જે એના વિદ્યુત ઋણમય, વિદ્યુત ઋણમય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની અંદર આપણે જોયું કે એની અંદર જે કોઈ પણ એક તત્વ છે બીજું કે વિદ્યુત ઋણમય હોય અને એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો આ એચ બંધની પ્રબળતા છે વિદ્યુત ઋણમય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા અણુના એચ બંધ પરમાણુ વચ્ચેના જે કુલંબિક બળ છે એની વચ્ચેનું જે કુલંબિક બળ છે, આ બંને વચ્ચેનું જે ઋણ વીજભારિત અને ધન વીજભારિત વચ્ચે જે કુલંબિક બળ ઉત્પન્ન થાય, આ જે બળ છે એ બળ પરથી આપણે એને નક્કી કરી શકીએ એની પ્રબળતા, કે કેટલું હાઇડ્રોજન બંધ છે એ પ્રબળ છે. કેના ઉપરથી? તો કે એની અંદર ધન વીજભારિત અને ઋણ વીજભારિત જે તત્વો છે, જે પરમાણુ છે, જે અણુ છે, એટલે કે એક તો હાઇડ્રોજન, ત્યારે બીજું ઋણ વીજભારિત કોઈ પણ એવું તત્વ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતું, તો આ બંને વચ્ચેનું જે કુલંબિક બળ છે એના ઉપરથી આપણે હાઇડ્રોજન બંધની પ્રબળતા નક્કી કરી શકીએ. રેડી? તો આ મિત્રો વાત થઈ હાઇડ્રોજન બંધ. હજી કહું છું કે હાઇડ્રોજન બંધ છે તમારે આપણે સમજ્યા, અને અહીંયા જે બોર્ડની અંદર જે લખેલું છે એના ઉપરથી તમારે એક પેજની અંદર લખી અને તૈયાર કરવાનો છે. રેડી? તો આ મિત્રો વાત થઈ હાઇડ્રોજન બંધ વિશેની. ત્યારબાદ મિત્રો આપણો એના પછીનો ક્વેશ્ચન છે કે સમજાવો ઉષ્મીય ઉર્જા. તો આ ઉષ્મીય ઉર્જા કોને કહેવાય? આ ઉષ્મીય ઉર્જા કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ મિત્રો ઉષ્મીય ઉર્જા ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે અણુ કે પરમાણુ, કોઈ પણ અણુ કે પરમાણુ, એની એના અણુ કે પરમાણુ જ્યારે એની ફેરબદલી થાય, એની એ ગતિમાં હોય, એ ગતિમાં હોય ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય,
ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એને કઈ ઉર્જા કહેવાય તો કે ઉષ્મીય ઉર્જા ખબર પડે મિત્રો કે જ્યારે કોઈ પણ ધારો કે મારી પાસે કોઈ પણ એક વાયુ છે એક પાત્રમાં મેં ભરેલા છે એક પાત્રમાં મેં ભરેલા છે અત્યારે કેવા છે સ્થિર છે કેવા છે સ્થિર છે પરંતુ એને હું કોઈ પણ પ્રકારે એને એના અંદર જે અણુ છે જે પરમાણુ છે એને હું કોઈ પ્રકારે ગતિમાં લઈ આવું તો ગતિમાં લઈ આવ્યા પછી જે એની અંદર જે ઉષ્મા ઉત્પન્ન થાય જે ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જાને કઈ કહેવાય ઉષ્મીય ઉર્જા કહેવામાં આવે કઈ કહેવાય એને ઉષ્મીય ઉર્જા કહેવાય અને આ ઉષ્મીય ઉર્જા કોના ઉપર આધાર રાખે તાપમાન ઉપર તાપમાન ઉપર આધાર રાખે કોના ઉપર તાપમાન એનો મતલબ શું થાય કે કોઈ પણ પાત્રની અંદર મારી પાસે કોઈ પણ વાયુ અથવા તો કોઈ પણ પ્રવાહી ભરેલું છે જેનું એક સામાન્ય એક્ઝામ્પલ હું તમને આપું કે તમે ગેસ ઉપર જ્યારે તપેલી છે પાણીની ભરી અને રાખો ગેસ ચાલુ કરો એટલે શું કર્યું તાપમાન આપવું એટલે થોડી વાર પછી પાણી છે ધીમે ધીમે એની અંદર પાણી ઉકળવા માંડશે પાણી ઉકળવા જેમ કે દૂધ ઉકળીને બહાર નીકળી જાય એનો મતલબ શું થાય એની અંદર જે એના પરમાણુ છે અણુ છે એ બધા સેમ આવશે ગતિમાં આવશે એના લીધે કઈ પુષ્પ ઉત્પન્ન થાય જે બહાર આવી અને દૂધ ક્યાં નીકળી જાય બાળો ભાઈ આવે દૂધ ના અણુ છે પરમાણુ છે એ ગતિમાં આવી અને ક્યાં આવી જાય બાળો ભાઈ તો આ જે આ ગતિમાં આવશે એના લીધે જે એની ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થાય જો એની અંદર ઉર્જા ઉત્પન્ન થાય એને શું કહેવાય ઉષ્મીય ઉર્જા અને આનો આધાર શેના ઉપર છે તાપમાન ઉપર આધાર રાખે શેના ઉપર આધાર રાખે છે તાપમાન ઉપર આધાર રાખે જેમ તાપમાનનો વધારો કરો એમ એની ઉષ્મીય ઉર્જામાં શું થશે વધારો થશે એની ગતિમાં શું થાય વધારો થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે એની ઉષ્મીય ઉર્જામાં શું થશે વધારો થશે અને તાપમાન ઘટાડો એમ એની ઉષ્મીય ઉર્જા શું થાય ઘટતી શું થાય ઘટતી પરંતુ આ જે ઉષ્મીય ઉર્જા છે મિત્રો તમને દર્શાવી હોય તો એ સરેરાશ ઉષ્મીય ઉર્જા દર્શાવી ગયું કઈ રીતે તો કે તપેલી અંદર ધારો કે 6.022×10²³ જેટલા અણુ છે કોઈ પણ પરમાણુ કોઈ પણ તત્વ એની અંદર કેટલા છે 6.022×10²³ કરે એનો તાપમાનમાં વધારો કરું એટલે એની અંદર જે એના કણો છે જે પરમાણુ છે જે અણુ છે એ બધા સેમ આવશે ગતિમાં આવશે ગતિમાં આવશે તો દરેકની ગતિ હરખી હશે નહીં મિત્રો દરેકની એની અંદર જેટલા પરમાણુ છે તો એ દરેકની ગતિ હરખી હશે નહીં એકની પાંચ એકની સાત એકની છ એકની ચાર એકની ત્રણ એકની એકની પાંચ છ સાત આ રીતના એની ગતિ હશે એટલી સ્પીડની અંદર એની ગતિ હશે તો આ બધી જે એની ગતિ છે એના ઉપરથી આ બધાની ગતિ મેળવી અને શું કરવાનું સરેરાશ ઉર્જા મેળવવી એની સરેરાશ ગતિ મેળવવી આ સરેરાશ ગતિ મેળવી એ શું છે એની ઉષ્મીય ઉર્જા છે તો આ ઉષ્મીય ઉર્જા છે એ સરેરાશ ગતિ ઉર્જા ઉપરથી નક્કી થાય તો આના લીધે મિત્રો જ્યારે પરમાણુ અણુ છે એ ગતિમાં આવશે એટલે આ એની અંદર શું થશે એના જે પરમાણુ છે અણુ છે એની ફેરબદલી થઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હોય એની બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આ રીતે એની જે ગોઠવણી છે એના જે સ્થિર તાપમાન છે એમાં શું થઈ જાય ફેરફાર થઈ જાય તો આ ફેરફાર થાય એટલા માટે આને થર્મલ ગતિ પણ કહેવામાં આવે કઈ ગતિ કહેવામાં આવે થર્મલ ગતિ શું કામ હોય તો કે એના પરમાણુ અણુ કે જે ગતિમાં હોવાથી એની જગ્યામાં શું થાય ફેરબદલી થાય એટલા માટે આને થર્મલ ગતિ પણ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોતા હતા મિત્રો અત્યારે કે હાઇડ્રોજન બંધ છે આંતરણીય બંધ છે કોઈ પણ આકર્ષણ કોઈ પણ પ્રકારનું જે બળ છે જે બળ છે એ શું કરતું હતું પોતાની તરફ ખેંચી રાખતું એની અંદર જે પરમાણુ છે જે અણુ છે એને પોતાની તરફ ખેંચી રાખતું જ્યારે આ જે ઉષ્મીય ઉર્જા છે તાપમાનમાં વધારો કરું એટલે આ જે પરમાણુ છે અણુ છે એ બધાને શું કરશે દૂર કરશે એકબીજાથી અલગ કરશે એકબીજાથી અલગ કરી અને શું કરશે એને ગતિમાં લઈ આવશે તો આ મિત્રો આંતરણીય બળ અને જે ઉષ્મીય ઉર્જા છે એકબીજાના કેવા છે વિરુદ્ધ છે કેવા છે વિરુદ્ધ આ જે એકબીજાના વિરુદ્ધ છે એટલા માટે આ બંને બેલેન્સમાં આવે આ બંને બેલેન્સમાં આવે કે જે આનું આકર્ષણ કેટલું છે એની સાપેક્ષમાં આની ગતિ કેટલી છે આ બંનેનું બેલેન્સ થાય એના ઉપરથી આપણે દ્રવ્યની અવસ્થા નક્કી કરી શકીએ કે ઘન છે કે પ્રવાહી છે કે વાયુ છે આનું બેલેન્સ ક્યારે થાય એના ઉપરથી આપણે કોઈ પણ તત્વ કોઈ પણ પરમાણુ કોઈ પણ અણુ એની આપણે અવસ્થા નક્કી કરી શકીએ કે એ પ્રવાહી છે એ વાયુ છે કે ઘન છે એના ઉપરથી આપણે લાગે શું કામે તો કે એક છે પોતાની તરફ ખેંચી રાખશે ત્યારે બીજું શું કરશે ઉષ્મીય ઉર્જા એકબીજાથી દૂર લઈ જશે
તો એના ઉપરથી આપણે એની ઉષ્મીય ઊર્જા નક્કી કરી શકીએ. તો આ રેડી વાત થઈ મિત્રો એની ઉષ્મીય ઊર્જાની. અને બીજી વસ્તુ આની અંદર જે બીજી વસ્તુ આપણે જોવાની છે એ કે આપણે જ્યારે કોઈ પણ ઘન અવસ્થામાંથી આપણે પ્રવાહી અવસ્થામાં લઈ આવી શકીએ, ઘન અવસ્થામાંથી ધારો કે બરફ છે એને હું પ્રવાહી અવસ્થામાં સામાન્ય તાપમાને લઈ આવશો, પરંતુ આ જે વાયુ છે માત્ર એકબીજાને આકર્ષણ બળથી જોડાયેલા છે, વાયુ આકર્ષણ બળથી જોડાયેલા છે. એ છે એ વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં કે ઘન અવસ્થામાં જઈ શકતા નથી. જ્યારે ઘન છે એ પ્રવાહીમાં આવી શકે અને પ્રવાહી શેમાં આવે, વાયુમાં આવી શકે. જયારે પ્રવાહી છે એને તાપમાનમાં ઘટાડો કરો તો શેમાં આવી શકે, ઘનમાં આવી શકે. પરંતુ વાયુ છે એમાં ફેરફાર થતો નથી. શું કામે? તો કે એની અંદર જે અણુ છે એના જે પરમાણુ છે એ માત્ર આકર્ષણ બળથી જોડાયેલા હોય, તો એને મારે પ્રવાહીમાંથી સોરી વાયુમાંથી પ્રવાહીમાં લેવું હોય કે ઘનમાં લેવું, તો એની ઉષ્મીય ઊર્જા એની ગતિ જે છે એમાં શું કરવું પડે, શું કરવું પડે? કઈ ફેરફાર કરવો પડે, કા વધારો કરવો પડે, કા ઘટાડો કરવો પડે, તો એને હું લઈ આવું. એટલા માટે આ આપમેળે છે એની અવસ્થા બદલી શકતો નથી ભાઈ. તો એના માટે કોણ ઉપયોગી છે? ઉષ્મીય ઊર્જા. અને ઉષ્મીય ઊર્જા માટે કોણ ઉપયોગી છે? તાપમાન. તો આ મિત્રો વાત થઈ ઉષ્મીય ઊર્જા વિશેની. તો મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4 ની અંદર આટલું રાખીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. અને ખાસ એક વિનંતી છે કે તમે આઈપીએલ જોવો, મોજ કરો, પરંતુ પહેલા અભ્યાસ કરી પછી તમે કમ્પ્લીટ બધું કરજો. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.